ચિંતા મને દિશાની જ છે. જેટલી એ મોબાઈલની દુનિયામાં વ્યસ્ત છે ને, એટલી જ આ વાસ્તવિક દુનિયાથી પર છે. શુભાંગી, તે પૂજાનો બી કેમ લાઈક કર્યો? હાલ જ લાઈક કર અને મારા મોર્નિંગ પોસ્ટને લાઈક કર અને કમેન્ટ કર. વાવ, બ્યુટીફુલ બટરફ્લાય. મેમ, મને લાગે છે કે પપ્પાને હાલ જ વેન્ટિલેટર પર શિફ્ટ કરવા પડશે. દાદીમાં ગુજરી ગયા છે, એને બીમાર પડવા તમે? મને શું કામ બીમાર પડે છે તું? પણ એમને તમે 6 મહિના પહેલા જ ગુજરાવી દીધા. આ ફોલો કરીશું ને આપણે તો મેડિટેશન જલ્દીથી ખતમ થઈ જશે. છે ને બસ. મારી બીજી એક શરત પણ માનવાની છે કે તું જે ટ્રીપ પર જાય છે ને, ત્યાં તારે સાથે તારો સેલફોન લઈને જવાનું નથી. નો 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 નો. હવા ચાલી રે, નવી નવી દિશા ખોલી રે, મળી મને નવી એક શરૂઆત. મને તારે લિફ્ટ આપવામાં કોઈ જવાબ નથી, બટ આઈ ડોન્ટ લાઈક યોર ડોગ. સાલે સ્ટુપિડ પપ્પી. હે, કેમ સ્ટુપિડ કહેછો? હે, કોફી છે કોફી આનું નામ. તું મારો સૂપ પી ગઈ ને કોફીના બિસ્કિટ ખાઈ ગઈ. હેલો જિંદગી એ 24 જૂન 2022 ના રોજ રિલીઝ થયેલી એક ગુજરાતી મૂવી છે. આ મૂવી રાજન ઠાકોર દ્વારા તૈયાર કરેલી અને વિકેલ, વિવેકા પટેલ, રાજન રાઠોડ, જીતેન્દ્ર ઠક્કર અને નિશા જાની મુખ્ય પાત્રો છે. હેલો જિંદગીમાં અન્ય લોકપ્રિય અભિનેત્રી શ્રીતિ બારોટ છે, એક યુવાન સોશિયલ મીડિયા વ્યસની, પ્રભાવક અને સાધારણ પ્રવાસ પર જાય છે ને તેનું જીવન બદલી નાખે છે. દિશા એક સોશિયલ મીડિયા એડિક્ટ છે, જે બાકીની દરેક વસ્તુ નકામી માને છે. તેણીનો દિવસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ગ્રહણ થાય છે, તે કારણે તેની એક પ્રભાવક બનવાનું નેતૃત્વ કરે છે. તે 24 કલાક સોશિયલ મીડિયા સ્ટાર બનવાની ઈચ્છાથી ડૂબી રહી છે. તેણીનો ઉછેક એક માતા પિતા દ્વારા થયેલ છે. તેના માતા સુરજભાઈ તેણીના ગાંડપણથી પરેશાન છે અને તેણીએ તેને આસપાસના વાસ્તવિક દુનિયાની સુંદરતા સમજાવવા માટે છોડી સાથે લડતા રહે છે. અને એક સરસ દિવસ તેના સ્માર્ટફોન વિના ટૂંકી સફર માટે તેનો સ્પર્શ કરે છે, જ્યાં દિશાને તેની શરત સાથે જવા માટે ખાતરી થઈ શકે છે કે તેના પપ્પા સફળતાથી પરત ફરતી વખતે તેણીના સોશિયલ મીડિયા જીવનમાં વિપેક્ષ ફરી કરી દિશા તેને તેના કેમેરા અને કીપેડ ફોન સાથે આ સફર તૈયાર કરે છે. ડ્રામા, કોમેડી, રોમાન્સ, ફન અને હ્યુમરના સંયોજને ગુજરાતીમાં કેટલાક આકર્ષક અને મધતંત્રુ કરી દે તેવા સ્થળો પર ફિલ્મમાં ફિલ્મ આવી. ફિલ્મ ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ આજના સોશિયલ મીડિયાના જમાનામાં કેવી રીતે તેનાથી છુટકારો પામવો તે બતાવે છે. આ ફિલ્મ આપણે એકવાર જરૂર જોવી જોઈએ.